50,000 બજેટમાં આપણે લાખ વાળો સેકન્ડમાં ફોન લઈ લઈએ. તો મારો જે દોસ્તાર છે એની સેમસંગનો S22 અલ્ટ્રા લીધો છે મિત્રો, સેકન્ડ હેન્ડ. એની 3 મહિના પહેલા આ સેકન્ડ હેન્ડ ફોન લીધો 50,000 નો. આ ફોનની પૂરેપૂરી ડિટેલ છે અહીંયા જોવો, ગેલેક્સી S22 અલ્ટ્રા. આ ઇન્ડિયન ફોન છે અને આ એની એક્ટિવેશન ડેટ છે 718 દિથિયા, એટલે વોરંટી આની પૂરી થઈ ગઈ છે. 2 વર્ષમાં એપ્રોક્સ અટાણે 10-15 દી ઓછા છે. 10 દી પહેલા એને અપડેટ આવ્યું હતું. અપડેટ આવ્યા પછી જો આ લાઇનિંગ આવી ગઈ મિત્રો, તો લાઇનિંગ આવી ગઈ તો સેમસંગ વાળા પાસે ગયા. સેમસંગ વાળા એવું કેવું થતું હતું કે 3 વર્ષ જૂની ડિવાઇસ હોય ને આ વસ્તુ થાય તો અમે ફ્રી ડિસ્પ્લે નાખી દઈએ, પણ આનું ઓરિજિનલ બિલ જો હોય, બિલ હોય પણ નહીં, જૂની ડિવાઇસ થઈ જાય તો આનું બિલ આડાવરું થઈ ગયું હોય અને વોરંટી પૂરી હોય એટલે બિલનો તો કોઈને આગ્રહ હોય નહીં, કે અરે બોક્સ હોય એટલે બધા લઈ લેતા હોય. મિત્રો, સેમસંગ સર્વિસ સ્ટેશન વાળાનું એમ કેવું થતું હતું કે કોઈ થર્ડ પાર્ટી બિલ નહીં હાલે. આ ફોન જઈ લીધો ત્યારે એનું બિલ હતું, ઈજ બિલ જો હે, ભલે આ ભાઈબંધ પાસે હતું નહીં, તો એને કોસ્ટ 17,000-18,000 રૂપિયા. અમારે પાસે બિલ નહીં હે, બાકી ફિઝિકલ ડેમેજ કુછ ભી નહીં હે, ફોન 100% વર્કિંગ હે. અપડેટ આવશે ને આ વસ્તુ થાય તો બિલ નહીં હોય તો તમારે તમારા ખર્ચે કરવું પડશે મિત્રો. 50,000 નો ફોન અને 17-18,000 રૂપિયા, તો આ ફોન 77,000 માં પડશે.